સમાચારનો અન્ય મીડિયા કર્મીઓનો ભાવનગરના દરેક પત્રકાર મિત્રોનો ખૂબ અનેરો સાથ મળ્યો, જેથી આ એક વિચાર બીજને અમે વટવૃક્ષ બનાવવા તરફ જઈ રહ્યા છીએ. સ્વચ્છતા એ કેળવણીનો એક મહત્વનો હિસ્સો છે અને વારંવાર એ વાત થતી હોય છે કે વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ કરાવવામાં આવે છે અને એવા આક્ષેપો થતા હોય છે. ગુરુજનોના ઉત્સાહને નિરુત્સાહ કરે એવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે, પણ આ વિચારબીજના માધ્યમથી, આ એક કાર્યક્રમના માધ્યમથી અમે સમગ્ર ગુજરાતને, સમગ્ર મીડિયા જગતને, શિક્ષણ જગતને એક સંદેશો આપવા માગીએ છીએ કે સ્વચ્છતા એ શિક્ષણનો અભિન્ન હિસ્સો છે, જેમ ગણિત વિજ્ઞાન એ પણ કેળવણીનો શિક્ષણનો એક ભાગ છે, એ જ રીતે સ્વચ્છતા પણ એક અભિન્ન હિસ્સો છે. સ્વચ્છતાની સાથે સાથે આરોગ્ય પણ સંકળાયેલું છે, એટલે સ્વચ્છતાને આપણે સહેજ પણ ઊણું અથવા સહેજ પણ ઓછું ન ગણી શકીએ. આગામી જે નવી શિક્ષણ નીતિ આવી રહી છે, તો એ નવી શિક્ષણ નીતિમાં પણ સ્વચ્છતાને સ્કિલ બેઝ શિક્ષણ છે, 20 ડેઝ બેગલેસ ડેઝ, એવો પણ એક આદરણીય વડાપ્રધાનશ્રીનો અભિગમ છે. અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શિક્ષણમાં જે આમૂલ પરિવર્તનો કર્યા અને એના જ ભાગરૂપે એમણે જે વિચારબીજ રોપ્યું હતું, એ વિચારબીજ આજે અમે એનું સંવર્ધન કરવા જઈ રહ્યા છીએ એનો અમને આનંદ છે. એ વિચારબીજ ભાવનગરમાંથી ઉગીને સારા એ વિશ્વમાં પ્રસરિત થશે એવો અમને એવી અમને આશા છે. અને આપ સૌ જાણો છો એ રીતે ભાવનગરની શિક્ષણ પદ્ધતિ એ એક આગવી શિક્ષણ પદ્ધતિ છે. યુનેસ્કો દ્વારા પણ ભાવનગરની શિક્ષણ પદ્ધતિને સ્વીકારવામાં આવી છે. ભાવનગરે ગીજુભાઈ, હરભાઈ, નાનાભાઈ, દર્શક, આદરણીય નલિનભાઈ પંડિત સાહેબ, પરેશભાઈ ત્રિવેદી સાહેબ જેવા અનેક શિક્ષણવિદો આ ભાવનગરની ભૂમિએ આપ્યા છે. તો આપણે સદભાગી છીએ કે એ ભાવનગર ભૂમિમાં આપને જન્મ મળ્યો છે, એ ભાવનગર ભૂમિમાં આપને કાર્ય કરવાનો મોકો મળ્યો છે. ભાવનગરના પ્રાતસ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીની શિક્ષણ પ્રીતિને પણ અત્યારે આપણે યાદ કરવી જોઈએ. એમણે જે રીતે શિક્ષણ પ્રીતિ દાખવીને શિક્ષણ માટે જે સુવિધાઓ ઉત્પન્ન કરાવી, એ મને લાગે છે કે આઝાદી પહેલાંના સમયગાળામાં એક અનન્ય સુવિધાઓ હતી, એવા કોઈ રાજ્યમાં આવી શિક્ષણ સુવિધાઓ નહીં હોય એવું હું દાવા સાથે કહી શકું છું. તો આપ સૌના માધ્યમથી પત્રકાર મિત્રોનો, વિદ્યાર્થીઓનો, વાલીઓનો અને સૌ નગરજનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ એક વિચાર બીજને વધારેમાં વધારે આપણે વિકસાવી શકીએ એવી આપ સૌની પાસે અભ્યર્થના કરું છું. ભારત માતા કી જય! ભારત માતા કી જય! આપણા સૌની વચ્ચે ઉપસ્થિત મહાનુભાવો, પરમજે સંતગણ અને સૌ વિદ્યાર્થી શિક્ષક મિત્રો, હવે પછીના ક્રમે આપણે સૌ સ્વચ્છતા કાર્ય માટે આપણે શાળાનો જે હોલ છે તેમાં પ્રસ્થાન કરીશું. આજના અવસરે મંગલ્ય સરસ્વતી માતા કી જય! બસ હવે ભાઈ આવવાની છે, બસ
नगर प्राथमिक शिक्षण से बदला चाहिए श्री शिशु राजी श्री राधिक अरे माननीय कमिश्नर श्री उपाध्याय साहेब माननीय शहर भाजपा प्रमुख श्री अभयजी जी चौहान साहेब माननीय शिक्षण समिति चेयरमैन श्री शिवभाई त्रिवेदी शासक पक्ष नेता श्री बुदाभाई गोहिल डेप्यूटी कमिश्नर चेयरमैन श्री राजीव सिंह सेठवा माननीय परमादरणीय परम श्रद्धेय डॉक्टर नवीन पंडित साहेब श्री तारक भाई शाह खूब जाणीता पत्रकार श्री अने समग्र अभियान मिशन भावनगर बात सहभागी थी रहा है आपने सब जोड़ दिया थी खुशहाली हो लहराए सब खेत यहाँ स्वच्छता का निश्चय करे तो अपना होगा ऐसा जहाँ बंदिया विजी श्री त्रिजीत